गुड आफ्टरनून विद्यार्थियों, सेंट ज़ेवियर स्कूल आदिपुर ई क्लास में आप सबनों हार्दिक स्वागत है। आज आप धोरण छ विषय जीवन मूल्यों अंदर पाठ नंबर पांच नो अभ्यास करीशु, जेनु नाम है लक्ष्य नक्की करवू। अहीं करवो नहीं परंतु करवू आवशे। तमे जोई शको छो चित्रनी अंदर एक बाळकना हाथ में तीर अने धनुष छे। सामेना जे वर्तुळाकारनो थांभलो देखाय छे एनी अंदर ए निशान लगावानो प्रयत्न करी रह्यो छे। तो तमारे ज्यारे निशान लगावू हशे त्यारे तमारू एक चित्ते तमारू ध्यान तमारा लक्ष्य पर होवू जोईए, बराबर ने? तो तमे निशान लगावी शको कि तमारे एना मध्य भाग में तमे तीर मारी शको अने निशानो लगावी शको। तो आपणा जीवन में आवी ज रीतना लक्ष्य होवू खूब ज जरूरी छे, नहीं तो आपणुं जीवन जे छे ए ढोर समान कहेवाय। ढोर जे छे एने पण ईश्वरे जन्म आप्यो छे, आपणने पण ईश्वरे जन्म आप्यो छे, बराबर ने? तो आपणा मने એમનામાં અંતર શું છે કે આપણે સામાજિક પ્રાણી છે, એટલે કે આપણને ઈશ્વરે બુદ્ધિ આપી છે, આપણને વિચાર ક્ષમતા આપી છે, બુદ્ધિ શક્તિ આપી છે, આપણે દરેક કાર્ય વિચારીને કરી શકીએ છીએ, પ્રાણીને બુદ્ધિ આપેલી નથી, બરાબર? તો આપણા જીવનમાં લક્ષ્ય તો હોવું જ જોઈએ, લક્ષ્ય વગરનું જીવન જે છે એ ઢોર સમાન ગણાય। તો લક્ષ્ય કેવી રીતના નક્કી કરવું, લક્ષ્ય શા માટે નક્કી કરવું જોઈએ, લક્ષ્ય નક્કી કરવા માટે આપણને કઈ કઈ વસ્તુ મદદરૂપ થાય છે એ આપણે આ પાઠમાં જોવાનું છે। તો પાઠની અંદર એક વ્યક્તિ જે અમેરિકાની છે એ વ્યક્તિની નામ વાત કરેલી છે। જોન ગોડાર્ડ નામની એક વ્યક્તિ છે જે 64 વર્ષના હતા। એ જ્યારે નાનપણ જુવાન હતા બાળક તરીકે તેમણે કેટલા બધા સપના જોયા હતા। એ મોટા થઈને ઘણું બધું કરવાનું ઈચ્છતા હતા, હું આમ કરીશ, હું તેમ કરીશ, અનેક અવનવા લક્ષ્ય એમના જીવનમાં હતા। એમણે શું કરેલું, આ બધા જ લક્ષ્યો એક કાગળમાં લખી નાખ્યા અને પછી નક્કી કર્યું કે રોજ મારે આ લક્ષ્યોને પૂરા કરવા માટે પ્રયત્ન કરવાનો। એક પછી એક પછી એક એમણે લક્ષ્યો પૂરા કરવાનું પણ શરૂ કરી દીધું। એમણે જોયું તો 127 લક્ષ્યો એમના કાગળ પર લખેલા હતા। એમના જીવનમાં એમણે જ્યારે 64મો જન્મદિવસ એમનો આવ્યો ને ત્યારે એમણે જોયું તો એ 127માંથી એમણે 100 લક્ષ્યોથી વધારે તો એમણે પૂરા પણ કરી લીધા હતા। હવે એમને એવી આશા હતી કે આવનારા 10 વર્ષમાં એ બાકીના જે લક્ષ્યો બધેલા છે એ પણ એ પૂરા કરી રહે। એટલે આપણા જીવનમાં લક્ષ્ય નક્કી કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર? મેં તમને પહેલાં જ કહ્યું એમ કે જીવનમાં લક્ષ્ય નક્કી કરવું ખૂબ જ જરૂરી છે। જો આપણા જીવનમાં લક્ષ્ય નક્કી ના કરેલું હોય તો આપણું જીવન ઢોર જેવું નિરર્થક છે, એટલે કે અર્થ વગરનું આપણું જીવન કહેવાય। એક શિકારી હોય, એ શિકાર કરવા જાય તો એને પોતાનું તીર ચલાવતા પહેલાં પણ એનો એક ટાર્ગેટ એટલે કે લક્ષ્ય ગોલ નક્કી કરવો પડે કે એને એ જ જગ્યાએ તીર મારવાનું છે તો જ એ શિકાર કરી શકે। તેવી જ રીતના વહાણ, જહાજ, શિપના જે કેપ્ટન હોય એ પણ જ્યારે વહાણ ચલાવવાનું શરૂ કરે ત્યારે એક એનું લક્ષ્ય ધ્યેય નક્કી જ હોય કે એણે કઈ જગ્યાએ પહોંચવાનું છે। દરિયો ખેડીને એ જ જગ્યા પર પહોંચવા માંગતા હોય તો એણે પણ પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી કરવું પડે કે એને આ જ જગ્યાએ જવાનું છે। તો વહાણના કપ્તાને પણ પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી કરવું પડે છે। એના સિવાય હવે આપણે કોઈ દિવસ કશે ફરવા જવાનું નક્કી કર્યું હોય પ્રવાસ માટે તો આપણે પણ એ નક્કી કરવું પડે ને કે આપણે કઈ જગ્યાએ ફરવા જવાનું છે। તો આ બધા જ કાર્યો માટે એક ચોક્કસ લક્ષ્ય આપણે નક્કી કરવું જ પડે। તો એવી જ રીતે દરેકને પોતાના જીવનનું લક્ષ્ય પણ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે। લક્ષ્ય નક્કી કરવું એટલું સહેલું નથી, આપણે આપણી યોગ્યતા અને રસ શેમાં છે એ આપણે વિચારી લેવું જોઈએ। આપણને શું ગમે છે, શું કરવું ગમે છે, આપણામાં કઈ કઈ યોગ્યતા છે એ આપણે વિચારી લેવી જોઈએ અને એના વિશે આપણે આપણા માતા પિતા, શિક્ષકો, મિત્રો, વડીલો, સગા સંબંધીઓ સાથે ચર્ચા કરવી જોઈએ અને એ વિચાર કરવા ચર્ચા કરવી જોઈએ અને લક્ષ્ય નક્કી કરતી વખતે આપણા વિચારો મોટા રાખવા જોઈએ, બરાબર? આપણને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ દુનિયામાં કાંઈ પણ અશક્ય નથી, આપણે બધું જ કરી શકીએ છીએ, બરાબર ને? મહાત્મા ગાંધી
પણ બ્રિટિશ સરકારની સામે વગર હથિયાર અને વગર પૈસાએ લડ્યા હતા. તમને બધાને ખબર જ છે ગાંધીજી જે છે એ અહિંસાના પૂજારી હતા, બરાબર, ક્યારેય હિંસાનો ઉપયોગ કરતા નહીં. તો તે છતાં એ બ્રિટિશ સરકાર સામે લડત લડ્યા હથિયાર વગર અને જીતી પણ ગયા અને આપણને આઝાદી અપાવી. અબ્રાહમ લિંકન જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, એમણે પણ એમનો જન્મ પણ ગરીબ પરિવારમાં થયો હતો, પરંતુ તેમણે પણ પોતાના જીવનમાં અલગ અલગ લક્ષ્ય નક્કી કર્યા અને એ રાષ્ટ્રપતિ બન્યા. લક્ષ્યો જુદા જુદા પ્રકારના હોઈ શકે, લક્ષ્યો મોટા પણ હોય, નાના પણ હોય. નાના લક્ષ્યો એવા હોવા જોઈએ જે આપણને મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય, બરાબર. એકવાર જ્યારે આપણે લક્ષ્ય નક્કી કરી લઈએ પછી આપણે એની પાછળ જ પડી જવું જોઈએ. આપણે આપણું લક્ષ્ય મેળવવા માટે અથાગ પરિશ્રમ કરવો જોઈએ. બીજી વાત, નક્કી કરેલા લક્ષ્ય તરફ હંમેશા આપણે કામ કરવું જોઈએ. આપણે આપણા મગજને ચટ્ટાનની જેમ અડગ, એટલે કે જે ડગે જ નહીં, જરાય હલે જ નહીં, જ્યાં સુધી આપણે સફળતા ના મેળવી લઈએ ત્યાં સુધી આપણે સતત પ્રયત્ન મહેનત કરતા જ રહેવું જોઈએ આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા. અને ત્યાં સુધી આપણે ગભરાવું પણ જોઈએ નહીં અને આરામ પણ કરવો જોઈએ નહીં. લક્ષ્ય પ્રાપ્તિ માટે મંડ્યા રહેવું જોઈએ. કોઈ દિવસ ગભરાવાનું નહીં, આરામ નહીં કરવાનો, અને દ્રઢ સંકલ્પ કરીને બધી જ વસ્તુઓને એકજૂટ કરી મહેનત સાથે આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવા લાગી જવું જોઈએ. આપણી બધી શક્તિ, બળ અને સમય આપણને આપણા લક્ષ્યને મેળવવામાં ખર્ચ કરવી જોઈએ, જેથી આપણે લક્ષ્ય સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ. લક્ષ્ય વગરનું જે જીવન છે ને એ કેવું હોય, ઓલું પાણીની સપાટી ઉપર આપણે લાકડું તરતું હોય ને તો એ તરીએ જાય, એની કોઈ દિશા ન હોય. પાણીનો પ્રવાહ જે બાજુ જાય એ પ્રવાહની સાથે સાથે એનું લાકડું પણ વયા કરે, એની કોઈ દિશા ના હોય, લક્ષ્ય ના હોય. તો એના જેવું આપણું જીવન થઈ જાય. આપણા જીવનમાં લક્ષ્ય ના હોય તો આપણું પણ જીવન એ પાણી ઉપરના તરતા લાકડા જેવું થઈ જાય, જેને પવન ગમે તે દિશામાં લઈ જાય છે. આવું કરવાથી આપણો સમય, શક્તિ અને પૈસા બધું જ વેડફાય છે, છેલ્લે આપણને કાંઈ જ મળતું નથી. કારણ કે આપણને ખબર જ નથી કે આપણે શું મેળવવાનું છે. આપણે લક્ષ્ય જ નક્કી ના કર્યું હોય તો આપણને ખબર ક્યાંથી પડે કે આપણે મેળવવાનું શું છે. આપણું ગોલ નક્કી નથી. તમે ફૂટબોલની રમત રમો છો તો તમારો ગોલ હોય છે ને કે તમારે નેટની ઓલી બાજુ તમારે બોલ લાત મારી મારીને પહોંચાડીને ગોલ કરવાનો છે. તો જ્યારે તમને એ ખબર જ ના હોય, લક્ષ્ય તમારું નક્કી જ ના હોય, તો તમે એ કરી જ ના શકો. તો આપણને ખબર જ ના હોય તો એનો કોઈ મતલબ જ નથી. તેથી લક્ષ્ય પ્રાપ્તિ માટેનું પહેલું દાદર, એટલે કે પગથિયું, એ લક્ષ્ય નક્કી કરવાનું છે. તો તમારે પણ, તમારી ઉંમર અત્યારે વિદ્યાર્થી તરીકેની છે, બરાબર, તો વિદ્યાર્થી તરીકે પણ તમારે એક લક્ષ્ય નક્કી કરવાનું છે. વિદ્યાર્થી તરીકે તમારી જે ઉંમર છે એ પ્રમાણે તમારે લક્ષ્ય નક્કી કરવાનું કે તમારે તમારા વિદ્યાર્થી કાળમાં, વિદ્યાર્થી જીવનમાં તમારે શું મેળવવું છે. સારા માર્કે પાસ થવાનું છે, સારી રીતે ભણવાનું છે, તો એ તમારે તમારા જીવનમાં લક્ષ્ય બનાવવાનું છે. તમારે મા બાપ માટે થઈને તમારે શું કરવાનું છે, આવા નાના નાના લક્ષ્યો તમે નક્કી કરો જે તમને આગળ જઈને ભવિષ્યમાં તમારા મોટા લક્ષ્યોમાં તમને પ્રાપ્ત કરવા માટે તમને મદદરૂપ થશે. તો હવે હજુ પણ મોડું થયું નથી, તમારે તમારા જીવનનું એક લક્ષ્ય નક્કી કરવાનું છે. ઘણા બધા લક્ષ્યો નક્કી કરવાના છે, એક લક્ષ્યથી કાંઈ થતું નથી, બરાબર. પરંતુ એ ઘણા બધા લક્ષ્યોને લખીને રાખી નથી દેવાના, તમારે એની પાછળ અથાગ મહેનત સાથે, પ્રયત્ન સાથે તમારે મહેનત કરીને એ લક્ષ્યો મેળવવાનો પ્રયત્ન પણ કરવાનો છે, જેથી તમને સફળતા મળે. તો હું આશા રાખું છું કે તમે પણ તમારા જીવનનું એક લક્ષ્ય નક્કી કરશો, કોઈ પણ લક્ષ્ય નક્કી કરશો અને એને પ્રાપ્ત કરવા માટે મંડી પડશો. આપણે આનું સ્વાધ્યાય કાર્ય આગળ જોઈશું. તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા. ઘર પર રહો અને સુરક્ષિત રહો. ધન્યવાદ.